daily, the time I go to sleep, I'm going to do something. What night? To auto. બસ અમે જો આવી જ રીતે કાલ સવારે સુધી દિલ્હી પહોંચીશું. હવે અમે પહોંચતા સુધીમાં તમને બતાવીશું કે અમારો થેલો કેટલો ખાલી થઈ ગયો છે. એકચ્યુઅલમાં અમે જઈ રહ્યા છીએ ચારધામ જાત્રા કરવા, બરાબર? તો આ અમારી જાત્રાની શરૂઆત થઈ ગઈ છે, બિસ્તરા પુટલા ખોલવાની. આગળ જાતે જતા અમે કેવી રીતે થેલા ખોલીશું, કેવી રીતે પેક કરીશું, શું વધે છે શું ઘટે છે એ તમને બધું જ કહીશું. ટ્રેનમાં એસી ચાલુ છે, ગરમી નથી લાગતી, બહાર બહુ ગરમી છે. અને આ બેન હજી ખાવાનું શોધી રહ્યા છે, એમને ખબર નથી પડતી કે એમને શું ખાવું, કેમ કે એટલી બધી વસ્તુ મરચાં અથાણું શું થશે જે આપણે ભૂલી ગયા છીએ. ના ના, છે છે છે, તમે લઈ આવ્યા? હા, હું લઈ આવ્યા. એકચ્યુઅલમાં અમે બધા જ અલગ અલગ વસ્તુ લઈ આવ્યા છે. મારા કિંજલ બેન લાવ્યા છે પૂરી, જે અમે સવારે છે ખાઈ છે, ચા સાથે. ટ્રેનમાં તમને આપવાના છે ફૂડ, કિંજલ બેન ફૂડ બુક છે વેટ કરેલું, પણ ખબર નહીં અમે એ ફૂડની રાહ નથી જોવાને, સારું હોય કે નહીં હોય ખબર નથી. આવશે ત્યારે અમે કહીશું તમને કેવું છે. અને આ અમે મીઠા લીમડાથી વઘાર્યા છે, જો આ તો તમે જોઈ શકો છો. અને આ મુઠિયા 5 દિવસ સુધી સારા રહેશે, એમાં અમારે રવો ને એવું બધું નાખીને બનાવ્યા છે, તલથી વઘાર્યા છે, મેથી નાખી છે, દૂધી નાખી છે, મીઠો મસાલો છે, તમને ખબર હશે. આ આપણે રેસીપીનું નથી, એટલે હું તમને રેસીપી તો અત્યારે કહીશ નહીં. આપણે ચારધામ સુધી જવાનું છે, આઈના નથી જઈશું. રેસીપી શું છે? તમે બેન શું શોધો છો? કાંઈ નથી, મસાલા ખાણું બધું છે ક્યાં નહીં. તમે મૂઠું તો ક્યાં જો અમે ટ્રાવેલિંગ માટે થેપલા બનાવ્યા છે ને એની અંદર અમે નાખી છે મેથી, મેથીમાં બધા મસાલા નાખ્યા છે. પણ થેપલાને તમારે દહીંમાં લોટ બાંધવાનો અને મોણ નાખવાનું, જેથી કરીને આવા પોચા રહેશે 5 દિવસ 10 દિવસ સુધી, અને એકદમ ટેસ્ટી રહેશે. એટલા સોફ્ટ રહેશે ને કે તમે કળી ગયા, બહુ મજા આવી. કિંજલ ભાઈ થેપલા કેવા બન્યા છે? બહુ સરસ, બહુ સારું, મજા આવી ને? બહુ મજા આવી. અને મોઠિયા મોઠિયા તો બહુ જ સરસ, એકદમ ટેસ્ટી, ગુજરાતીનો ટેસ્ટ આવી રહ્યો છે. બસ અમે 12 દિવસ સુધી આવું જ કરવાના છીએ, કાં બીજાને ખવડાવું, લઈ લે, ઓલું ખાઈ લે, ઓલું ખાઈ લે, ખમણી લીધી છે ટ્રાવેલિંગ માં, ગરમ પાણી માં કાજુ કરેલી સબ્જી બનશે. કોણ બનાવશે? હું બનાવીશ. ક્યાં બનાવશો? હોટલમાં બનશે. ખાઈ લઈશું.
કેટલા ચીકણા છે આ ખાખરા છે, માણસ મોટા ખાખરા લાવે, આ બી નાટલા ખાખરા લાવે. વાહ ભાઈ બહુ બધા છે, બધી ખાખરા લઈ જાય છે, તમે જોઈ શકો. આ બધા બધી કઈક અલગ અલગ ટાઈપના ખાખરા લઈ જાય છે, સાઈઝ જો. આ બી ખાખરા લાવે છે, આ ખાખરા અમારે 15 દિવસ સુધી ચાલે. બેન બહુ બધો નાસ્તો લઈ આવ્યા છે. એ પેલા સંગીતા બેન કીધું હતું કે તમે એટલો બધો નાસ્તો નહીં લેતા, પછી પેકેટ લાવી એમ જો તો ખાખરા ના એ બે હમણી બનાવવાનું લઈ આવ્યા છે, ચાલો ગરમ પાણી માં નાખો એટલે લસણની ચટણી તો આ રહી. ચટણી છે સવારે મૂકી દઈશું, તો અમારા યુટ્યુબ ચેનલ માં તમે બધા આટો માનજો અને 12 દિવસ સુધી જાત્રા એન્જોય કરજો. શું શું કરી રહ્યા છે બધા લોકો. હા, આજે માખણિયા મંગાવ્યા છે, માખણિયા બિસ્કીટ સુરત ના ફેમસ છે, બહુ મીઠા લાગે ચા. અરે આપડે ત્યાં ઓલી કેટલી વીટલી બેસું ત્યારે ખોલશું ત્યારે તમને કઈ ચાલુ બતાવ્યું. આ બેન જો ખાઈ મરચું બતાવો, મરચું બેન ખાવાનું ચાલુ રાખો. બેન ખાવાની લાવ, આ પકડી રાખો, તમે ખાવાનું બેન ચાલુ રાખો. બેન મજા આવે છે તમને ટ્રેનમાં? બહુ સારું મજા આવે છે. બાર દિવસ સુધી હું કરી રહ્યા છે ને કેવી રીતે જાત્રા કરી છે ને એ જોવા આવજો. હા, મેં આના પહેલા જયારે જાત્રા કરી ને ત્યારે મેં જીન્સ માં કરી હતી, જીન્સ ટી શર્ટ પહેરી હતું, શૂઝ પહેર્યા હતા. આ વખતે હું આખી જાત્રા ટ્રેડિશનલમાં કરીશ, કે હું જોઉં છું કે કેવી રીતે કમ્ફર્ટેબલ લાગે છે, નથી લાગતું, શું તકલીફો પડે છે, શું તકલીફ નથી પડતી. હું તો મારી આ બધી જ ટાઈપની પંચાયત કરીશ, તમે મને સાંભળજો. બસ ઘણી ખમા, રામ રામ. ફાઇનલી અમારી જાત્રા સ્ટાર્ટ થાય છે. બાય બાય અમદાવાદ, ટાટા ટાટા ટાટા. જો પેલા ભાઈ ટાટા કરી ગયા છે, ચલો ઓળખતા હોય કે ના ઓળખતા હોય બધા જ ટાટા કરો અમને. ચલો ફાઇનલી અમારી ટ્રેન ચાલુ થઈ છે, અમે જઈ રહ્યા છીએ દિલ્હી. તમે બધા દિલ્હી સુધી ના આવતા, ખાલી જોજો અમને કે અમે જઈએ છીએ. બાય બાય. સામાન છે અમે જેમ ફાવે એમ અમારા ટ્રેન ના ડબ્બા માં ગોઠવી દીધું છે. જો તમે જોઈ શકો છો, અહીંયા થેલા, વાહી થેલા, નીચે થેલા, ઉપર થેલા, બધી એટલે જેમ ફાવે આડે ધડ અમે લોકો એ સામાન ગોઠવી દીધો છે. અને અમે હમણાં થોડીક એટલે હાંજ પડી છે. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા ચકુબીન? 7:23 એટલે 7:25 થયા છે. એને ભલે 23 કીધું, આપણે 2-5 મિનિટ આગળ રાખી દઈએ બરાબર. એટલે 7:30 થયા છે ટૂંકમાં. 7:30 વાગે અમને નાસ્તો આપ્યો છે. હવે આની અંદર છે ઉભા, આ છે સેન્ડવિચ, સેન્ડવિચ ચીજ જામ કદાચ હશે, ચીજ કે જામ. અને આ છે મિક્સ ચેવડો ચવાણું, કોને કોણ, આ સિંગાણા મમરાનો ચેવડો છે. અને આ ઓલી સોન પાપડી છે આપણે ખાતા હોઈએ. આ છે મેંગો, મેંગો શું કહેવાય આને, મેંગો વાળવા હું કોઈ દઉં, મેંગો જ્યુસ. હા, અને આ ચા નો સામગ્રી લખ્યું છે, ચા સામગ્રી. ચા ક્યાં બનાવવા જવાની? એ તો ચા નું કપ મને દેજે ને. અને આની અંદર એક સમોસું આપ્યું છે, પણ એ આમ અડધું હોય ને એ ટાઈપનું છે, નાનું એવું. આપણે હમણાં થોડીક વાર પહેલાં ખાધું હતું, કલાક પહેલાં કેટલા બેપલા, હવે પાછું આપણે થોડુંક ખાઈ લઈએ, કેમ કે ખાતા પીતા જ હવાર પડશે. ત્યાં સુધી આમાં હવાર નહીં પડે, ઊંઘ નહીં આવે. આટલું ખાધા પછી હમણાં જમવાનું. આ ભાઈ બતાવી, આ ચા આવી
સારું લાવો આપી દઉં. બંધ કરી દઈશ. ટમેટાનો સોસ છે આમાં. સમોસા સોસ નાખી નાખી ખાઈ ચા પી લીધા. ચા તો પડી ગઈ હું ચા નાખી બનાવી દો. તમને ચા હું તો કોઈ દી નથી પીધી. ઉભા રહ્યો ચાલુ કરો કર્યું એ સારું થી બિન તમે મને મળી ગયા. હું તમને મળી ગઈ. તમે ભાગ્યશાળી છો ખબર છે. મને તો કોઈ મળી ના શકે એવું. ફોન તો મારો લાગે ના ના લાગે. તમે તો ફોન ના પાડો તો પછી. અને તમે મને અહીંયા ડાયરેક્ટ ગોતી લીધી ને મળી ગયા દેતા. નમસ્તે યાત્રી કૃપયા ધ્યાન. બાકી આને પૂછી જો અમે અમે 4 દિવસ પહેલા ગયા હતા ને અમાર ફોલોઅર્સ કેવું કરતા હતા. યહાં પર ગાડી તો મને ફોલોઅર્સ મળ્યા હતા. પૂછ પૂછ હા શું કરતા હતા. બહુ ફોલોઅર્સ મળી ગયા હતા. ત્યારથી શંકુબેન ને લઈને જતા રહ્યા હતા કે અમે ખાઈ લીધું ને પછી એક બોટલ બેચી ને ત્યારે છે પાણીની બોટલ. મતલબ સમજે ને આ હું તમને અહીંયા મળી ગઈ છું. તમે બહુ નસીબદાર છો રાઈટ. હા અને કિંજલ એટલા બધા ફોલોઅર્સ હતા ને મને પોતાને એમ થઈ ગયું હાય હાય પૂછ ચકુ ને. ઉપરથી મને બધા ફોટા પાડતા હતા કે હા ઉપર આખી બાલ્કની હતી ને આખા કેફેમાં ઉપરથી નીચે એટલા બધા ફોલોઅર્સ હતા કે શંકુબેનને એટલા બધા ફોલોઅર્સે ફોટા પાડ્યા. વાતી બોલ સ્ટાર્ટિંગમાં તું સ્ટાર્ટ કર એટલે હું બોલવાનું ચાલુ કરું. હું એમ કહેતી હતી આ બેનને કે તમે નસીબ જા છો છું. હું તમને અહીંયા મળી ગઈ. બાકી હું કોઈને મળતી જ નથી. સાચે તમે ફોને નથી ઉપાડતા. હા બરાબર. અને આ પૂછ કિંજલ પૂછે ને કેટલા ફોલોઅર્સ મળ્યા હતા હમણાં કેફેમાં ગયા હતા ને હમણાં. હા તો એટલા બધા ફોલોઅર્સ એટલા બધા ફોલોઅર્સ ગેટ ઉપર જાડા પાડા મોટા પતલા નાના આ બેન નહીં કે આ બેન નહીં કે બધા. હા શંકુબેન ને લઈને જતા રહ્યા. અમે કેટલું બધું ખાવાનું મંગાવ્યું હતું. 4-5 ફેમિલી હતા. હા તો 4-5 ફેમિલી ખાઈ લીધું ને આબેન ની કેજે. પછી શંકુબેન પાછા આવ્યા. પછી કે ગેટ ઉપર કેટલા હતા. એક ગેટ ઉપર બે જણા તો દોડતા દોડતા આવ્યા. બરાબર. પાછળ અને છેલ્લે કઈ ગાડી સુધી આવ્યા. ગાડી ખોલવા જ નહોતા દેતા. એટલે એ તો કે ઉપરથી નહીં ફોટા પડતા. એટલે મારે શું છે ખબર છે. પેલું વેલકમ પિક્ચર નથી એના જેવું. મેરી એક ટાંગ નકલી હે ને લેકિન દિલ કે બાત આ છે મુજે હોસ્પિટલ લેકે લેકે કે બેટ લીટ વિડિયો નો દેખ. એવું નહીં તમે મારા ફોલોઅર્સ એ ગમે તેવું ના બોલો. જે વાત ની સાચી વાત ના ના સાચું બોલવાનું છે એકદમ રાઈટ. કેમ કે આમ ના આગળ પછી ખરાબ ઇમ્પ્રેશન પડે કે આ લોકો બધા ખોટા છે. ના ના યુ આર વેરી બ્યુટીફુલ એન્ડ યુ આર વેરી વેરી ચાર્મિંગ. શંકુબેન માટે જ રાખી હતી પાણીની બોટલ ના. પછી છેલ્લે શંકુબેન ને પાણી પીવડાવી ને અમે માંડ માંડ શંકુબેન દેતા ફોલોવર્સ મને તમે બહુ ગમો છો એવું કરતા હતા. એમ કે મારા હસબન્ડ ને ફોટો પડાવ્યો. હા એ બેન તો હું કીધું ખબર છે. એ બેન શું કર્યું ખબર છે. પોતાની સાથે ફોટો નો પડાયો. હા કે શંકુબેન શંકુબેન મારા હસબન્ડ સાથે ફોટો પાડો. તમે બોલો બોલો હવે મમ્મ થોડી ને પડી. બસ કોણ નસીબદાર છે. આઈ એમ સો લકી. થેન્ક યુ સો મચ મારી લાઈફ માં આવવા માટે. થેન્ક યુ સો મચ. આ હતી અમારી ટ્રેન ની મજા.
અને અમારી ફર્સ્ટ નાઈટ છે. ફર્સ્ટ નાઈટ મતલબ ચારધામની જાત્રામાં ટ્રેનમાં શરૂઆત છે. તો તમે પણ બધા સવાર સુધી જાગો અને એન્જોય કરો. ચલો આ બેનને અમે બાજુની સીટમાંથી અહીંયા ખેંચી લઈ આવ્યા છે કે આપણે કે વાત ઉડ્યા બરાબર. આપણને કદાચ કોઈ હા હું જોઉં એટલે અહીંયા લઈ આવો. એવી જ રીતે અમે આમને બોલાવી લીધા. હા અહીંયા બોલાવ્યા પછી આપણને એટલી ખબર પડી. આપણે હેનિશ નહીં, હેનિશ આપણે ગરબા ક્લાસમાં એ હેનિશના ફ્રેન્ડ છે. એ લોકો જજમાં જોડે જતા હતા એટલે મને એક હિરોઈન મળી ગઈ છે સરસ મજાની રૂપાળી. અને આ પિક્ચર એ બનાવે છે તો મેં યારે બેનપણી બનાવી લીધી છે કે ક્યારે ફ્યુચરમાં આપણે હિરોઈન હિરોઈન બનવાનું થાય તો પછી આ બેન આપણને આંગળી પકડીને લઈ જાય બરાબર. તો અમે ટ્રેનમાં અમારી મિલન મુલાકાતમાં અમને આ મેડમ મળી ગયા છે. અને આ બેન જાય છે અત્યારે દિલ્હી અને દિલ્હીને આ એનું ગીતનું પ્રમોશન કરવા જાય છે. જો ગીત એનું ગવાઈ જાય ને વગડી જાય બરાબર તો એના પછી આપણે આપણે 12 દિવસની અંદર આપણે યુટ્યુબમાં આપણે કેવો ગયા ઓલા બેન નહોતા મળ્યા એનું ગીત હતું આ. હં હલો હવે તમે લોકો સુઈ જાઓ, ટ્રેનમાં બધા સુઈ ગયા છે. ઓકે બાય બાય. અમારે અહીંયા જમવાનું વધ્યું છે તો પછી એટલે વધ્યું નથી પણ અમે જમ્યા નથી તો પછી અમે એવું વિચાર્યું કે અહીંયા રેલવે સ્ટેશન ઉપર અમે એમને આપી દઈએ. તો ચાલો થેન્ક યુ કિંજલ દીદી. રાતના કેટલા વાગે છે? 9:30. રાત્રે 9:30 વાગે આ બૈરાઓને સુખડી કાઢી છે અને બદામ બદામ નાખીને ઘી બદામ બધું નાખીને કિંજલ બન ગઈ હોની છોકરી. અને અમારા એની હતી જોરદાર સુખડી. મેં તો ક્યારે પહેલા આવી સુખડી ખાધી જ નથી. અને આ સુખડી હતી સુરતની. અને સુરતની સુખડી ખાઈને મને એવું લાગ્યું વાવ ચારધામ હું તમારી જોડે જ જતી રહું. જોયું સોની બેનની સુખડી બહુ ભાવી ગઈ છે. જો બહુ મસ્ત છે. અમારા બધા જો આમ ચપ્પડ 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 ચાવે છે ખબર નહીં. હા હા હે જો ચારધામની જાત્રા છે, જાત્રાના નામે જલસા છે. આ આઈસ્ક્રીમ છે, ચલો ઓગળી જવાનું છે મારું આઈસ્ક્રીમ. મારે આઈસ્ક્રીમ ખાઈ લેવું પડશે. ડરવાની જરૂર નથી. ડરને કી ક્યા બાત હૈ ઉપર વાલા અપને સાથ હૈ. પૈસા આપણે કેટલા ભર્યા પૈસા.
અમે થાકી ગયા એનું હું ચાલી ચાલી ડુંગરો તો ચડવો ને ઉપર પુણ્ય નહીં આપ્યું. આ એમ કે છે કે તને હેલિકોપ્ટર નહીં કરવા દઉં, તને ઘોડા નહીં કરવા દઉં, તો મારે ચાલી ચડવાનું. ના ના જો નફ આવે તો અડધેથી બી ઘોડો કરી લેજો. એ તો હું આને મૂકીને ક્યાંય ઘોડા ઉપર જઈ જાઉં. ચાર ગામ જાય ને તો સ્વર્ગ ની સીડી છે. બે છોકરા છે કે બે છોકરા છે, તો વહુ વહુ જેવડી હતી ને વહી વહુ લાવવાની હતી, તો વહી તો મેકઅપ કરતી હતી, લિપસ્ટિક કરતી હતી, સો ખતર નાની બાળ વહી ગઈ. એવી અમારે એમાં એવું કે વહી છે ને તો બિચારી નાની બાળ ઘણું ન આવતું હોય ને તોય આવે એવું બોલે. ખાતું જવાનું ચડતું જવાનું શ્વાસ લેવાનું થાય છે. ના ના કશું ના થાય, એક્સરસાઇઝ એટલે નાના બાળ ને હોય નાના છોકરા ને જેમાં તો રમતા રમતા ચડી જાય. અમારા આવું ખેતર ને ખબર પડે રમતા રમતા ડુંગર ચડી જતા ત્યારે પણ હો બેન તો હજી ચડી જાય છે. એવું તમે ગવડિયું થઈ ગયું, હું થોડી ગવડી થઈ ગઈ છું. હું તો નાની બાળ છું ના જુવાન જોત જેવી વહી ગઈ. રુદ્રાક્ષ ની ફેરતા ફેરતા ચડવાનું એમ સોમનારાયણ 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 કરતા કરતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સ્વામિનારાયણ. હા અમે બધા સ્વામિનારાયણ છપ્પા. બોલો તમે સુરત ના છો એના દી? મેં તો સાંભળ્યું છે સુરત માં બહુ જ જુદું 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 કેટલું ખાવાનું મળે, મસ્ત મળે છે. ખાખરા બતાવું તમને એક મહિનો બહાર જો. તમને કદાચ હું ત્યાં સુધી પહોંચવા જ નહીં, બધું હું જ લઈ જઈશ. મારા પૂરતું નથી, બધા માટે લાવી છું. લઈ કે બધા માટે લાવો તો ખાખરો લાવો તો
એ દેખી લીધી ઝલક ઝલક દેખી લાવા જ હે શરમાઈ દીધા તમે અમને કોકની મામી હામી એને સુરતનો નાસ્તો જોવો તો પછી ના બતાવો અરે હું સ્પેશિયલ સુરત આવીશ હે ને તમને આ ખાખરાની દુકાને લઈ જઈશ તમને તમે આ આ નાસ્તો જે ખાખરાની છે એ ખાલી બતાવવા હાર લેવાશો તમને ખબર ના ના તમને ખબર મત લાગે છો એ માટે એટલે ઓર માં તમને કેવો ને બે ખાખરા દેવો ના ના આખો આખો પેકિંગ જ આપી દઈશ તમને માગવા જ નહીં પડે બંડલ આપશે બંડલ આખો બંડલ આપીશ બંડલ ચીઝ મેથી જીરું હું તમને આવું બીજું પાણીપુરી તમને આવું કાળું બધું જ આવું ખાખરા ખૂબ મીઠા બની આખા ટેસ્ટ કરજો તો ખાખરાનું આની પાસે તમે બોલે તો વધારે રાહ તો ભાઈબંધો મિત્રો અને બેનપણીઓ નાના છોકરાઓ બા બાપુજી કાકા દાદા મામા ભાઈ ભુવા અમે લોકો હવારે કેટલા વાગે બિનલાલી લિપસ્ટિક કરીને રેડી થઈ ગયા છે આ બેન મેકઅપ કરીને આ બેન ને બધું બાકી છે અને અમારે અચ્છા એમનું મેકઅપ બાકી છે પણ વગર મેકઅપ એ બેન મસ્ત લાગે છે એકદમ જોર અમારે કરવો પડશે મેકઅપ કેમ કે હું તો તમને લોકોને ખબર છે ને હારી નથી લાગતી તો આપણે દિલ્હી પહોંચી ગયા છીએ આજે પહેલો દિવસ છે આજે અમારી અહીંયાથી ચારધામની જાત્રા શરૂ થાય છે ભાઈ સવારમાં ચા આપવા આવ્યા છે તો ગુડ મોર્નિંગ ભૈયા તો ચલો આપણે અહીંયાથી ચારધામની જાત્રા ચાલુ કરી રહ્યા છીએ બોટ ઉપર ઉતર્યા ને પછી તો સામાન માટે એટલી બધી આમ એમ થઈ ગયું કે હા કેમ કરશું પણ હજી તો જેવા ઉતરા ને એવા ટ્રેનની અંદર બધા આવી ગયા ઉલી સામાન લેવા માટે એટલે હવે અમે સામાન લઈ અને પહાડગંજ સાઈડ અમારો ગેટ છે ને ત્યાં જઈએ છીએ તો તમે બધા અમારી યાર ચારધામની જાત્રા કરો અને આ અમારા યુટ્યુબમાં આવી ગયો સબસ્ક્રાઈબ ને એવું બધું કરજો ને અમારા ઓલા વ્લોગમાં છે ને આટા મારવા આવજો પાછા બધા હો